ધોરણ સાતમાં છે, ચેપ્ટર નંબર છે પૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં આપણે આગળ જઈએ છીએ. તો ઉદાહરણ નંબર બે છે કે રમેશે એક સ્વાધ્યાયનો બે સતમાંશ ભાગ ઉકેલ્યો છે. એની રકમ છે એ જે તમને બોર્ડ પર બતાવેલી છે કે રમેશે એક સ્વાધ્યાયનો બે સતમાંશ ભાગ ઉકેલ્યો છે, જ્યારે સીમાએ તે જ સ્વાધ્યાયનો ચાર પંચમાંશ ભાગ ઉકેલ્યો છે. આ બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો છે તે આપણે શોધવાનું છે. એટલે કે આમાં બંનેની સરખામણી કરવાની છે. કોની કોની રમેશે તે સ્વાધ્યાયનો ભાગ ઉકેલ્યો છે એ તો આપણે જોઈએ કે રમેશે સ્વાધ્યાયનો કયો ભાગ ઉકેલ્યો છે. રમેશે સ્વાધ્યાયનો બે સતમાંશ ભાગ ઉકેલ્યો છે, જ્યારે બીજું કોણ છે? સીમા છે. સીમાએ સ્વાધ્યાયનો ચાર પંચમાંશ ભાગ ઉકેલ્યો છે. આપણે શું કરવા, આ બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો છે એ આપણે શોધવાનું છે. એટલે કે આપણે બે સતમાંશ અને ચાર પંચમાંશ છે આ બંનેની સરખામણી કરવાની છે કે કોને વધારે ઉકેલ્યો છે અથવા કોને ઓછો. આની અંદર એવું કીધું છે કે બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો છે, તો કોનો અપૂર્ણાંક એ નાનો છે. હવે આમ તો કેવું છે કે જો અંશ સરખા હોય અથવા છેદ સરખા હોય તો તમે શું કરી શકો છો, તો એનું આપણે એકવાર શીખી લઈએ તો આગળ કામ આવે છે. તો જો અહીંયા કે એક એક્ઝામ્પલથી ચાલુ કરીએ પછી આ પ્રશ્નને આપણે સોલ્વ કરીશું. તો હવે અહીંયા જોઈએ કે ત્રણ પંચમાંશ અને એકાદ ચાર પંચમાંશ છે. તો અહીંયા ત્રણ પંચમાંશ છે, અહીંયા ચાર પંચમાંશ છે, બંનેના છેદ કેવા છે? સરખા છે. તો આને કે સમસ્થિતિ કહેવાય. તો છેદ સરખા હોય તો જેનો અંશ મોટો હોય એ સંખ્યા મોટી. તો અહીંયા અંશ ચાર મોટા છે એટલે આ અપૂર્ણાંક મોટો કહેવાય, બરાબર છે? તો અહીંયા તો બંનેના છેદ સરખા નથી. તો આપણે આગળ કદાચ છેદ સરખા હોય તો તમે આવી રીતે કહી શકો છો, અને કદાચ એવું પણ બને કે અંશ સરખા હોય. તો હવે અહીંયા છેદ સરખા નથી પણ અંશ સરખા છે, તો શું કરવાનું? જેનો છેદ નાનો એ અપૂર્ણાંક મોટો. અહીંયા પાંચ છેદ છે, અહીંયા બે છેદ છે, તો અહીંયા છેદ કેટલા છે? બે છે. છેદ નાનો છે તો એ અપૂર્ણાંક મોટો થશે, બરાબર છે? તો અહીંયા છેદ પણ સરખા નથી, અંશ પણ સરખા નથી, તો શું કરવું પડશે? બે સતમાંશ અને પાંચ ચાર પંચમાંશ છે, છેદ પણ સરખા નથી, અંશ પણ સરખા નથી, તો કરવાનું શું છે? તમે ધોરણ છઠ્ઠામાં આવું શીખેલા હશો કે છેદ અને અંશ સરખો ના હોય તો આ બંનેને સરખું કરવા માટે, છેદ અને અંશ સરખો કરવા માટે સાત અને પાંચનો લસાઅ લેવો પડે છે. હવે લસાઅ કેવી રીતે શોધીએ છીએ આપણે? તો અહીંયા જોઈએ કે સાત અને પાંચનો લસાઅ આપણે આવી રીતે પણ શોધી શકાય છે. તો કે સાત અને પાંચ, સૌ પ્રથમ બે વડે ભાગ કરીશું, કારણ કે બેના ઘડિયામાં સાત પણ નહીં આવે અને બેના ઘડિયામાં પાંચ પણ નહીં આવે. તો ત્રણ વડે ચલાવીશું, ત્રણના ઘડિયામાં પાંચ નહીં આવે, સાત નહીં આવે, ચારના ઘડિયામાં તો પાંચ વડે જ ભાગ ચાલશે સીધો. પાંચના ઘડિયામાં સાત ના આવે તો સાતના સાત અને પાંચ એકા પાંચ. તો અહીંયા સાત ગુણ્યા પાંચ બરાબર પાંત્રીસ લસાઅ થાય છે. તો જો લસાઅ શોધવા માટે આપણે આટલો ટાઈમ વેસ્ટ ના કરવો હોય તો આપણે શું કરવું જોઈએ, તો એ પણ જો અહીંયા સમજી લો. પેલા આપણે શોધી લઈએ આપણે લસાઅથી, પછી હું તમને આગળ કહું છું. તો કે બે સતમાંશ, પાંચ અને સાત, સાત અને પાંચનો લસાઅ કેટલો આવે છે? પાંત્રીસ આવે છે. અહીંયા સાત છે, પાંત્રીસ લાવવા હોય એટલે કેટલા વડે ગુણવા પડે? પાંચ વડે. તો અહીંયા પણ કેટલા વડે ગુણીશું? જેટલા વડે છેદમાં ગુણીએ એટલા જ વડે અંશમાં ગુણવાના. અહીંયા ચાર પંચમાંશ છે,
यहाँ पांच से पांचवीस लावा हो तो पांच ने सात वड़े गुणवा पड़े, यहाँ सात वड़े गुणवा पड़े, तो बे गुणिया पांच एट दस अने सात पंचु पांतरीस, चार सीतु अठावीस अने सात गुणिया पांच એટલે પાંત્રીસ. હવે આપણે અહીંયા એક આગળનું એક્ઝામ્પલ લીધું હતું કે ત્રણ પંચમાંશ અને ચાર પંચમાંશનો અંશ છેદ કેવો છે, સરખો છેદ બંને સરખા થઈ ગયા છે. હવે છેદ બંને સરખા થઈ ગયા હોય તો જેનો અંશ મોટો એ સંખ્યા મોટી, અહીંયા મોટી અહીંયા પણ મોટી થઈ જશે. જોવો હોય તો કઈ સંખ્યા મોટી છે, ચાર પંચમાંશ એ મોટી છે, બે સતમાંશ એ નાની છે. તો બે સતમાંશ ભાગ કોનો હતો, રમેશનો હતો, જ્યારે ચાર પંચમાંશ ભાગ કોનો હતો, સીમાનો હતો. તો આપણો પ્રશ્ન એવો હતો કે બંનેમાંથી કોણે ભાગ ઓછો ઉકેલ્યો છે, તો લખી શકાય કે સીમા કરતા રમેશે ભાગ ઓછો ઉકેલ્યો છે, કારણ કે સીમા રમેશે સીમા કરતા ભાગ ઓછો ઉકેલ્યો છે. કોણે? રમેશે સીમા કરતા ભાગ ઓછો ઉકેલ્યો છે, એવું લખી શકાય. રમેશે સીમા કરતા સ્વાધ્યાયનો ભાગ ઓછો ઉકેલ્યો છે. હવે આના માટે જોઈએ તો શું કરી શકાય, તો આગળ જોઈએ તો આ લસાઅ શોધવાની વસ્તુ આવે છે ત્યારે ધ્યાનમાં રાખો કે આવી રીતે ના શોધવું હોય. બધા માટે શોર્ટ ટ્રીક નથી, પણ અમુક અમુક વસ્તુઓ માટે શોર્ટ ટ્રીક છે કે લસાઅ આપણે ડાયરેક્ટ શોધી શકીએ, સીધું જ મોઢે કરી દેવું પડે. તો એના માટે તમે કદાચ છઠ્ઠા ધોરણમાં ભણ્યા હશો કે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે એ તમારે ધ્યાન રાખવી પડે. તો અવિભાજ્ય સંખ્યાઓ વિશે માહિતી રાખવી પડે તો કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો કે અવિભાજ્ય સંખ્યાઓ વિશે પણ ધ્યાનમાં લઈ લેવું જોઈએ. તો અવિભાજ્ય સંખ્યાઓ છે બે, ત્રણ, પાંચ. અવિભાજ્ય સંખ્યાઓ આ તમને યાદ રહે એટલા માટે હું લખાવું છું કે બે, ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, સત્તર, ઓગણીસ, ત્રેવીસ, એકવીસ, એકત્રીસ, સાડત્રીસ, એકતાલીસ, તેતાલીસ, સુડતાલીસ, ત્રેપન, ઓગણસાઠ, એકસઠ, સડસઠ, એકોતેર, તોતેર, સેવન્ટી નાઇન, એટી થ્રી, એટી નાઇન અને નાઇન્ટી સેવન. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ. તો એક થી સો વચ્ચે ટોટલ સંખ્યા છે એ પચીસ સંખ્યા આવે છે અવિભાજ્ય સંખ્યાઓ. એક થી સો વચ્ચેની છે તો આપણે આપણે યાદ રાખીએ કે એક થી સો વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. તો ધ્યાન આપો કે અહીંયા સાત અને પાંચ આ બંને સંખ્યાઓ કેવી છે, સાત અને પાંચ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો ખાસ ધ્યાન રાખો કે જો બે અવિભાજ્ય સંખ્યાઓ હોય, જો સંખ્યાનો લસાઅ બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે. હવે અહીંયા જો બંને સંખ્યા અવિભાજ્ય હતી તો સાત અને પાંચ બે સંખ્યા અવિભાજ્ય છે, તો અભી બે અવિભાજ્ય સંખ્યાનો લસાઅ હંમેશા શું મળે છે, એ બે સંખ્યાનો ગુણાકાર કરવાથી મળે છે. તમારે આવું ના કરવું પડે, તમારે ખાલી ઓળખવી પડશે કે સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય. જો બે અવિભાજ્ય સંખ્યા હોય તો બે સંખ્યાનો લસાઅ બે સંખ્યાનો ગુણાકાર કરવાથી મળે છે. તો આ શોર્ટ ટ્રીક છે, તમારે શોર્ટ થઈ જાય આના માટે આવું કરવા ના બેસવું પડે. ડાયરેક્ટલી તમે લસાઅ લખી શકો છો કે સાત અને પાંચનો લસાઅ પાંત્રીસ છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યા છે કે નહીં. પછી બીજું કે કેવું ક્રમિક સંખ્યાઓ આવતી હોય ઘણી વખત. ક્રમિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? પછી ક્રમિક એટલે ખબર પડે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, એક પછી એક આવતી જાય ક્રમિક સંખ્યાઓ હોય. તો બે ક્રમિક સંખ્યાનો લસાઅ બે સંખ્યાના
ગુણાકાર જેટલો મળે છે. તો બે ક્રમિક સંખ્યાનો લસાઅ પણ બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે, અવિભાજ્ય જેવું છે ને છે. તો આ બધું યાદ રાખશો તો તમને લસાઅ શોધવામાં સરળતા રહેશે અને તમારો ટાઈમ પણ બગડશે નહીં. પણ આ બધું ધ્યાન રાખવું પડે. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો.